વધુ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરતી માતા બચાવો અભિયાન અંતર્ગત આજે ઉપવાસનો બીજો દિવસ, જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અને જિલ્લાના અગ્રણી આગેવાનોએ સમર્થન આપ્યું હતું. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના રામકુભાઈ કરપડા અને રાજુદાન ગઢવી તથા અમૃત મકવાણા સહિતના જાગૃત યુવા આગેવાનો પર્યાવરણ બચાવવા ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ ના નાદ સાથે ધરતી બચાવ માટે 3 દિવસ ઉપવાસ પર બેઠા હતા. ત્યારે આજે ગાંધી નિર્વાણ દિવસ હોય ત્યારે સત્યાગ્રહ છાવણીમાં પૂજ્ય ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી ખંપાળિયા કોલસાની ગેરકાયદેસર ખાણમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ સાથે કલેક્ટર કચેરીમાં ઉપવાસીઓ ગાંધી બાપુની શોધમાં નીકળ્યા હતા. ત્યારે કલેક્ટર કચેરીમાં ગાંધી બાપુની તસવીર જોવા ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કલેક્ટરને બેફામ ભૂમાફિયા તેમજ ભ્રષ્ટાચાર વિશે ચર્ચા કરવામાં આવી હતી. તો ત્યારે ધરતી બચાવ અભિયાનના સમર્થનમાં માજી ધારાસભ્ય નંદકિશોર દવે, સતીશ ગમારા સહિતના અગ્રણી જોડાયા હતા. આ સાથે આવતીકાલે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેવું રાજુદાન ગઢવી, રામકુભાઈ કરપડા તેમજ અમૃત મકવાણા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું. આજે ગાંધી નિર્વાણ દિવસ છે, ધરતી બચાવો આંદોલન અમારું 3 દિવસનું છે, એમાં આજ બીજો દિવસ છે. આજે અમે સૂતરની આંટી લઈ અને જે આગેવાનો છે બધા જે ઉપવાસ ઉપર બેઠા છે એ બધા કલેક્ટર કચેરીમાં ગયા હતા અને અહીંયા જે ગાંધીજી હોય એનો ફોટો હોય પ્રતિમા હોય તો એને હા સૂતરની આંટી પહેરાવી હતી. પણ અહીંયા ક્યાંય આ જે કલેક્ટર કચેરી છે એમાં સત્યય જોવા ન મળ્યું ને ગાંધીજી પણ જોવા નથી મળ્યા અને બીજી બધી પ્રતિમાઓ હતી. અમે કલેક્ટરને કીધું કે ભાઈ ક્યાંય ગાંધીજીનો ફોટો હોય તો દેખાડો, તો કે હવે ગાંધીજીનું તો કાંઈ નથી અહીંયા. તો અમે સૂતરની આંટી પાછી લાવ્યા છીએ અને અહીં જે અમારે છાવણીમાં સત્યાગ્રહ છાવણી નામ આપ્યું છે ત્યાં ગાંધીજીની પ્રતિમા છે એની ઉપર આ આંટી પહેરાવી છે અને ગાંધીજીને આજે નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપી છે. તો બીજી બાજુ જોઈએ કે જિલ્લાનું વહીવટીતંત્ર ખનિજ બાબતે જે કામ કરી રહ્યું છે એનાથી અસંતોષ છે લોકોને અને આ જે ફરિયાદો ઉઠી છે અને વહીવટીતંત્ર કંઈ કરતું નથી, પોલીસ કાતું હપ્તા લઈ રહી છે, ત્યારે આ બાબતે આ અંગે જે પ્રજામાં જાગૃતિ આવે અને જે ખનિજ ચોરી ચાલી રહી છે બંધ થાય એ અમારી વાત છે. ધરતી બચાવવાની વાત છે અને આ ધરતી બચાવો આંદોલન છે કાલ બીજા તબક્કામાં વધુ ઉગ્ર બનાવીશું. ગાંધીજી શોધવાનો મુખ્ય હેતુ શું છે? ખાસ કરીને તો જે કચેરીઓ છે એમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ખીચામાં ગાંધીજી હોય છે, જે નોટ હોય છે એ ખીચામાં હોય છે પણ ક્યાંય પ્રતિમામાં જોવા મળતા નથી, સત્યતા ક્યાંય કચેરીમાં જોવા મળતી નથી. પૈસા આપો કચેરીમાં અને કામ કરાવો આ પ્રકારનું છે. કલેક્ટર પણ આ પ્રકારના છે, તમે જ્યાં જાઓ ત્યાં એ કચેરીમાં વહીવટ થાય પછી જ આગળ કામ થાય છે. કલેક્ટર કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા, અમારી વાતને થોડી ધ્યાને લીધી નથી. પણ એવું કહી શકાય કે જિલ્લાનું વહીવટીતંત્ર હાવ મૃતપાય થયું છે. એના કારણે આવતીકાલે પણ અમે કાર્યક્રમ આપવાના છીએ કે જે આ જે જિલ્લાનું વહીવટીતંત્ર છે એની નનામી બનાવીશું અને એને શ્રદ્ધાંજલિ આપી દઈશું.